એક એક નામની ચર્ચા કે જેના ઉપર ગઈકાલે અડધી રાત સુધી ભારતીય જનતા પાર્ટીની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠકમાં ચર્ચા થઈ છે, મંથન થયું છે. સૌથી પહેલા વાત કરવી છે ગાંધીનગર લોકસભા બેઠકની, કે જ્યાં ગૃહમંત્રી અમિત શાહનું નામ નક્કી છે અને એની સાથે જ આ સીટ ઉપર 10 લાખની લીડ માટે મેદાનમાં ઉમેદવારો ઉતરશે, કાર્યકર્તાઓ મેદાનમાં ઉતરશે, કે જેમાં અમિત શાહને 10 લાખની લીડ સાથે જીતાડવા માટે હું પણ અમિત શાહ નામથી એક શરૂ કરવામાં આવ્યું છે મોટું અભિયાન અને કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે. ગઈ વખતે સૌથી વધારે લીડથી નવસારી બેઠક પરથી આખા દેશમાંથી સીઆર પાટીલ જીત્યા હતા. 6,89,000ની લીડ સાથે તેઓ જીત્યા હતા. આ વખતે ગાંધીનગર બેઠક ઉપર 10 લાખની લીડ સાથે અમિત શાહને જીતાડવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, 26 એ 26 બેઠક ઉપર ફરી એકવાર જીતી ભારતીય જનતા પાર્ટીએ હેટ્રિક મારવાની સાથે સાથે દરેક બેઠક પર 5 લાખ કરતા વધારે લીડનો ટાર્ગેટ સેટ કર્યો છે. એની સાથે જ દેશની અંદર ભારતીય જનતા પાર્ટી 370થી વધારે બેઠક જીતવાનો સંકલ્પ, દ્રઢ સંકલ્પ વ્યક્ત કરી ચૂક્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. 370 હટાવ્યા બાદ 370 બેઠકોની વાત થઈ રહી છે. અને હવે ગાંધીનગર બેઠક ઉપર મોટા સમાચાર, કારણ કે માત્ર 10 મિનિટની અંદર જ્યારે સેન્સ પ્રક્રિયા ચાલી રહી હતી અમિત શાહના નામ પર મહોર વાગી ચૂકી હતી, કારણ કે બીજા કોઈએ ત્યાંથી ઉમેદવારી નોંધાવી નહોતી. સર્વસંમતિથી માત્ર એક જ નામ રજૂ કરવામાં આવ્યું હતું અને એ હતું ગૃહમંત્રી અમિત શાહનું. દેશના ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડશે એ નિશ્ચિત છે અને 10 લાખથી વધારેની લીડથી તેઓ જીતે એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને એના માટે એક કેમ્પેઇન, એક મહાઅભિયાનની પણ શરૂઆત થવા જઈ રહી છે. હું પણ અમિત શાહ અભિયાન. વધુ માહિતી સાથે ગાંધીનગરથી લાઈવ જોડાયા છે હિરેન રાવલ. હિરેન, અમિત શાહનું નામ નક્કી છે, જ્યારે સેન્સ પ્રક્રિયા થઈ હતી ત્યારે જે વાત નક્કી થઈ ચૂકી હતી હિરેન કે અમિત ભાઈ જ આ બેઠક પરથી ચૂંટણી લડવાના છે, પણ હવે લીડનો ટાર્ગેટ પણ સેટ કરવામાં આવ્યો છે. ગાંધીનગર બેઠક માટે અત્યારથી જ જે કવાયત, કમર કસવાની વાત અથવા તો પછી જે ધમધમાટ કાર્યકર્તાઓનો એ દેખાઈ રહ્યો હશે. સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીની ગઈકાલે જે ચૂંટણી સમિતિની બેઠક મળી હતી એમાં મોટાભાગના નામો નિશ્ચિત થઈ ચૂક્યા છે, જેમાં ગાંધીનગર બેઠક ઉપરથી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ મોટેભાગે રિપીટ થશે તેવું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે અને એ નામની જાહેરાત પણ આજે સાંજ સુધીમાં સંભવતઃ કરવામાં આવશે. ગાંધીનગરમાં ભાજપમાંથી કોઈએ પણ અમિત શાહની સામે દાવેદારી નહોતી કરી અને એટલા માટે જ આ નામ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. સાથે મહત્ત્વની બાબત એ છે કે આ ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવતી તમામ વિધાનસભાઓમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે અને દરેક વિધાનસભામાં અત્યાર સુધીના જે આ ગત ટર્મ જે છે 14મી લોકસભાની ટર્મ ગઈ છે એ લોકસભાની ટર્મમાં પણ સૌથી વધુ વિકાસના કામો ગુજરાતમાં કોઈ લોકસભા મતક્ષેત્રની અંદર થયા હોય તો સાંસદ અને ગૃહમંત્રી અમિત શાહે પોતાના મતવિસ્તારની અંદર લગભગ દર 15 દિવસે એ કાર્યક્રમમાં હાજર રહી અને અલગ અલગ વિસ્તારોમાં તેમણે હાજરી આપી છે, લોકોની વચ્ચે રહ્યા છે અને એટલા જ માટે જે ટાર્ગેટ છે એ સમગ્ર ગુજરાતની અંદર 5 લાખ પ્લસનું ટાર્ગેટ છે, તો આ ગાંધીનગર લોકસભા 10 લાખ પ્લસનો ટાર્ગેટ કરવામાં આવ્યો છે. ગત ચૂંટણીની વાત કરીએ તો 2014ની અંદર જે ચૂંટણી થઈ હતી એમાં અમિત શાહને 8,94,000 જેટલા મતો મળ્યા હતા, એ મતની મત છે એ પણ આ વખતે વધે અને સાથે લીડ 10 લાખ ઉપર જાય, કારણ કે ગઈ વખતે 6 લાખની આસપાસ જે લીડ હતી એ આ વખતે 4 લાખ કરતાં પણ વધુ વધારી અને 10 લાખ પહોંચાડવાનો ટાર્ગેટ છે. અને એટલા જ માટે જે પ્રકારે અલગ અલગ કેમ્પેઇન લોન્ચ કરવામાં આવે છે એમાં હું છું અમિત શાહ કરીને કેમ્પેઇન જે છે એ ગાંધીનગર લોકસભા મતવિસ્તારની અંદર શરૂ કરવામાં આવશે. ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ કેમ્પેઇન પ્રક્રિયા પણ શરૂ થશે. સાથે એક સમાચાર એ પણ મળી રહ્યા છે કે સંભવતઃ અમિત શાહ અન્ય દક્ષિણના રાજ્યોમાંથી પણ એક બેઠક ઉપરથી ચૂંટણી લડી શકે છે, જેથી કરી અને અન્ય જે રાજ્યમાં ક્યાંક ભાજપને વધુ મહેનત કરવી પડે એવી સ્થિતિ છે તો ત્યાં માહોલ બને એ હેતુથી અમિત શાહ અન્ય બેઠક ઉપર પણ ચૂંટણી લડે તો નવાય નહીં. પ્રધાનમંત્રી અગાઉ જે પ્રકારે વડોદરા અને વારાણસી 2 બેઠક હતી એ પ્રકારે અમિત શાહની પણ શક્યતા 2 બેઠકની અત્યારે સિવાય રહી છે. જોકે ગાંધીનગરમાંથી અમિત શાહનું નામ નિશ્ચિત છે. આજે બપોરે અથવા તો આવતીકાલે જે યાદી જાહેર થશે એમાં અમિત શાહ ગાંધીનગરથી લોકસભાની ઉમેદવારી કરશે તે પ્રકારનું પાર્ટી સૂત્રો તરફથી માહિતી મળી રહી છે. હિરેન, માહિતી બદલ આભાર.